ગુજરાતી ઊંચું સિદ્ધાર્થ ધોળકિયા એક મહત્વના સમાચાર અમદાવાદની હોસ્પિટલમાંથી મૃતદેહ ગાયબ થઈ ગયો છે વીએસ હોસ્પિટલમાંથી મૃતદેહ ગાયબ થયો છે એક 65 વર્ષીય મહિલાનો મૃતદેહ ગાયબ થયો હોવાના સમાચાર છે કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહ ગાયબ થયો છે 11મીએ મહિલાનું એટેકથી મોત થયું હતું એલિસબ્રિજ પોલીસ હોસ્પિટલ પહોંચી મૃતકનો પુત્ર કેનેડાથી આવતા ભાંડો ફૂટ્યો છે 70 વર્ષીય એક લેખાબેન ચંદનને 11મીએ એટેક આવ્યો હતો શેવી હોસ્પિટલથી તેઓ રસ્તામાં મોતને નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વીએસ હોસ્પિટલમાં રખાયો હતો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો હતો મૃતદેહ ઘટના અંગે પરિવારજનોનો મોટો આક્ષેપ ઓર્ગનની તસ્કરી કે પછી ડેડ બોડી બદલવાનો આક્ષેપ કર્યો છે દીકરો અમિત ચંદ કેનેડાથી આવતા ભાંડો ફૂટ્યો છે કોણ લઈ ગયું તેની ખબર નથી હોસ્પિટલ કહી રહ્યું છે ડેથ સર્ટિફિકેટ સિવાય હોસ્પિટલ પાસે કોઈ પુરાવા પણ નથી તેમની ડેડ બોડી કોણ લઈ ગયો તેમનો મૃતદેહ કોણ લઈ ગયો તે પણ હોસ્પિટલને ખ્યાલ નથી ફક્ત તેઓ પાસે એક ડેથ સર્ટિફિકેટનો પુરાવો છે તેવું કહી રહ્યું છે વીએસ એમની બોડી અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં એમને મૂકી હતી પણ તો આજરોજે બોડી લેવા આવ્યા એટલે એમની બોડી અત્યારે અહીંયા છે નહીં એમની જગ્યાએ બીજી કોઈ બોડી છે બેનની એટલે એ બાબતે આરએમઓ સાહેબ આવ્યા છે ડૉક્ટર સાહેબ આવ્યા છે અને પોલીસ પણ હાજર છે એટલે તપાસ કરે છે તપાસ પછી ખ્યાલ આવશે કે ભાઈ બોડી કોઈને આપી ગઈ છે અપાઈ ગઈ છે કે ભાઈ અદલાબદલી થઈ ગઈ છે એ તપાસ પછી ખ્યાલ આવશે વીએસ હોસ્પિટલના પીએમ રૂમમાંથી લેખાબેન ચંદનો મૃતદેહ ગાયબ થયો છે તેમના સન જે અમિતભાઈ છે તેઓ આપણી સાથે છે અમિતભાઈ સમગ્ર મામલો શું છે જ્યારે ક્યારે તમારા મધરનું ડેથ થયું અને અહીંયા પીએમ રૂમમાં તમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી મૃતદેહ 11 તારીખે રાત્રે અમારા અરાઉન્ડ 2 વાગ્યાની આસપાસ મારા મિત્રનો ફોન આવ્યો હતો કે કાર્ડિયાક અરેસ્ટથી મારી મોમની ડેથ થઈ છે અને હું કેનેડા રહું છું તો એ વખતે ત્યાં બપોરનો ટાઈમ થયો હતો અને મને હું જે કામ પર હતો ને મને શોક લાગ્યો મારો ભાઈ કોવિડ પેશન્ટ છે એ હોસ્પિટલમાં છે અને મારા ડેડ એ 75ના છે તો એમને જણાવવા માટે કોઈ માણસ હતું નહીં ઘરની અંદર લેડીઝોમાં હિંમત હતી મારા ભાભી મને બધામાં કે એમને જઈને કહી શકે તો એમને એવું કહ્યું હતું કે હું અહીંયા આગળ આવું અને મમ્મીને એટલીસ્ટ અંતિમ સંસ્કારની વિધિ બી કમ્પ્લીટ કરું અને મારી ઈચ્છા બી એવી હતી પર્સનલી કે એમને એકવાર જોઉં એટલીસ્ટ એમને મળી શકું એમને જોઈ શકું એમ એમની સાથે ફોન પર જ વાત કરતા હતા પણ મળી નહોતા શકતા જિંદગીમાં અને એ પછી આજે સવારે અમારા અંતિમ સંસ્કારની વિધિ કરવાની હતી ગઈકાલે સવારે જ લેન્ડ થયો આજે વિધિ કરવાની ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પણ અમારી સાથે જોડાઈ ગયા છે સંજય આપે તમને દીકરા સાથે વાત કરી પ્રશાસન સાથે વાત કરી પોલીસ તરફથી પણ માહિતી મળી સમગ્ર ઘટના શું ઘટી છે ક્યાં બે જવાબદારી જોવા મળી છે બિલકુલ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વીએસ હોસ્પિટલ જે છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે કારણ કે 11 તારીખે લેખાબેન ચંદ હું દ્રશ્ય પહેલાં આપને બતાવીશ કે પરિવારજનો જે છે કે વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યા છે અને પરિવારજનો જે છે કે તેઓએ આરોપ લગાવ્યો છે આક્ષેપ લગાવ્યો છે કે લેખાબેન ચંદ કે જેઓ વેજલપુરના રહેવાસી છે અને તેઓનું 11 તારીખે હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું પરંતુ જ્યારે તેમના પુત્ર કેનેડાથી અહીંયા આવ્યા અને મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તે ક્યાંક ને ક્યાંક હવે ગાયબ છે તેમના પરિવારજનો જે છે કે તેઓ આપણી સાથે છે શું આખી આખી જે ઘટના ને તમને શું બેદરકારી લાગી રહી છે આ સમગ્ર મામલામાં મારા મિત્રનો મધર છે લેખાબેન ચંદ 11 તારીખે એમની ડેથ થઈ હતી શેલ્બી હોસ્પિટલમાં તે મૃત્યુ પામ્યા હતા હાર્ટ એટેકથી એમની ડેથ થઈ હતી એટલે મારો મિત્ર છે જે અમિત ચંદ જેમનો સન છે એ કેનેડા રહે છે તો અહીંયા આગળ કોલ્ડ સ્ટોરેજમાં અમે 11 તારીખ સવારે 10 વાગે અહીંયા ડેડ બોડી અમે અહીંયા ડિપોઝિટ કરી હતી અને કીધું હતું કે ભાઈ અમે 14 તારીખે ડેડ બોડી લઈ જઈશું એની અમારી જોડે જે પૈસા ભરેલી પહોંચ કોલ્ડ સ્ટોરેજનું બધું જ ડોક્યુમેન્ટ છે ખાલી અમને એ લોકોએ રિસીપ્ટ નહોતી આપી પણ બીજી બધી પહોંચ છે અમારી જોડે અને એમને ગઈકાલે આવીને અમે લોકો એક દિવસ એક્સટેન્ડ કરવું પડ્યું કારણ કે જે મોટા ભાઈ છે જે મૃતક છે એમના સૌથી મોટા દીકરા એમને કોવિડ પોઝિટિવ છે અને એમને અત્યારે રાખેલા છે નરોડા હોસ્પિટલમાં એટલે આજે અમે એવું વિચાર્યું કે હવે એક દિવસ ડિલે બીજો નહીં કરાય ડેડ બોડીને વધારે કોલ્ડ સ્ટોરેજમાં ના રખાય એટલે આજે અમે વિચાર્યું કે આજે આપણે અંતિમ વિદાય એમને આપીને એમને જે ફાઇનલ ક્રિમેશન કરવા માટે લઈ જવાના હતા તો સવારે અમે લોકો અહીંયા 9 વાગે આવ્યા છીએ 8:45 વાગે અને ડેડ બોડી અમે ક્લેમ કરવા ગયા તો જે જગ્યાએ પિલરની બાજુનું ઉપરનું ખાનું છે 619 નંબરનું એની અંદરથી ડેડ બોડી જ ગાયબ છે ડેડ બોડી છે જ નહીં ડેડ બોડી પોલીસ જ્યારે હમણાં આવી એવું જે રીતે કહ્યું કે ડેડ બોડી તમા જે રિલેટિવ્સની નહીં પરંતુ કોઈ પુરુષની બોડી હતી જેમાં રાખવામાં આવી હતી એ શું છે હવે કેવું છે જે મેઇન ઓથોરિટી છે પોલીસ તો પછી આવી છે પોલીસ આવી છે 10 વાગ્યા પછી પણ એ પહેલાંની વસ્તુ એવી છે જેટલી બી અમે ચર્ચા કરી છે અહીંયા ઓથોરિટી જોડે એ લોકો એવું કહે છે કોઈક 4 વ્યક્તિ આવી હતી અજાણી વ્યક્તિ અને એમને બોડી ક્લેમ કરીને લઈ ગયા હવે તમે એવી કેવી ઓથોરિટી અહીંયા ચલાવો છો
તમારી જોડે અંદર સીસીટીવી કેમેરા નથી જેનાથી અમે પકડી શકીએ, ટ્રેક કરી શકીએ કોણ આવ્યું હતું ને કોણ લઈ ગયું. એ તમે કહો છો કે લઈ ગયા છે, તો તમે લઈ ગયા તો તમે કોઈની સાઈન કરાવો, તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને પછી તમે ડેડ બોડી આપો ને કોઈની બી. તમે જે તે કોઈ બી વ્યક્તિ આવે આજે કોઈ બી ચાર માણસ સમજીને કે આ ડેડ બોડી અમારી કાઢીને આપી દે, તમે આપી દેવાના છો? અમને આવો જવાબ મળ્યો છે. અજાણી વ્યક્તિ જે ચાર આવી છે એઓએ પુરાવા કોઈ નહીં આપ્યા હોય, એમને આપી દીધી હશે એવું લાગે. એવું કહે છે અમને કે એમને કીધું કે અમારી ડેડ બોડી આપી દે, એની બાજુનું અમારું જ ખાનું છે, આ લેડીઝ અમારી ડેડ બોડી છે, એમ કરીને એ લોકો લઈ ગયા. તો અમે જ પૂછ્યું તો તમે આપી ડેડ બોડી તો તમારી જોડે જ્યારે તમે જ્યારે અમિતના મમ્મીને અમે અહીંયા લાયા હતા લેખાબેનને, તે સમયે એમનું આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવર લાઇસન્સ, ડ્રાઈવર વોટિંગ કાર્ડ, આ ત્રણ ડોક્યુમેન્ટ અમે ડિપોઝિટ કર્યા હતા. અને રેસિડેન્સમાં જે અમારું જે ત્યાંનું ટેક્સ બિલ હોય એ બી આપ્યું હતું, પ્રોપર્ટી ટેક્સ બિલ. આ ચાર ડોક્યુમેન્ટ અમારે અહીંયા આપ્યા હતા. તો સામે જે તે વ્યક્તિ લેવા આવ્યું ડેડ બોડી, તો એની જોડે બી એ ડોક્યુમેન્ટ હોવા જોઈએ ને, વેરીફાઈ કરીને તમે આપો ને. અને કોઈ બી વ્યક્તિ હોય, ફોર એક્ઝામ્પલના ઘરમાં ડેથ થઈ હોય, તો તમે એ જે કોઈ બી પરિવારજણ ગયું હોય ડેડ બોડી ક્લેમ કરવા માટે, તો જોઈને તો ખબર પડે ને કે અમારા ફેમિલી છે. તમે લોકો મળ્યા તો આરએમઓ તરફથી કે વીએસટુ પ્રશાસન છે તેના તરફથી શું પ્રતિસાદ તમને મળ્યો? કશું કોઈ જાતનું સેટિસ્ફેક્શન નથી. એ લોકો કહે છે અમે જોઈએ છે, વેરીફાઈ કરાવીએ છે ક્યાં ગયું છે ડેડ બોડી, કોવિડમાં ચેક કરાવીએ છે. કોવિડ સેન્ટરમાં થોડી અહીંયાથી કોઈ ડેડ બોડી ત્યાં લઈ જવાનું હતું, રાઈટ? નેચરલ ડેથ ઓફ કોઝ છે, હાર્ટ એટેક છે, કાર્ડિયક અરેસ્ટ છે, તો તમે કોવિડ સેન્ટરમાં લઈ જવાના હતા ડેડ બોડીને? તપાસ કરીશું, અમે જોઈએ છે, જણાવીએ છીએ, બસ આટલી જવાબ આપે છે. આપની શું તૈયારી છે? પોલીસને તો જાણ કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી રહી છે, અને જે પ્રકારની